तेरी मिट्टी में मिल जावां, गुल बन के मैं खिल जावां, इतनी सी है दिल की आरजू। लॉकडाउन में बनेली तमारा मारा घर नी वातो अने एमाथी लखायेली वार्ताओ आवू पण थाय हो क्षितिजनी साथे। मित्रों, आ सीरीज नो आ छेल्लो एपिसोड छे। टोटल 10 वार्ताओ आ सीरीज मां तमारी साथे शेर करी छे। एमानी बधीज फेसबुक पर अपलोडेड छे, साथे यूट्यूब चैनल वटथी गुजराती ऑफिशियल पर पण अपलोड करवामां आवी छे, ज्यांथी तमे एने सांभळी शको छो अने शेर करी शको छो। एपिसोड 10मो, हूँ पण कोरोना वॉरियर। चालो चालो बेटा, जल्दी नाई नाई करी लो, आजे तो मम्मी आवशे, चॉकलेट लावशे, है ने? चालो चालो। नानकड़ा बिट्टू ने फटाफट तैयार करी तेड़ी ने एनी नानी रोड ऊपर नजर नोंधी उभा रहा। गैलरी माथी देखाता वाहनों तरफ आंगड़ी चींधी बोलिया, पेली बाजू थी आवशे मम्मी, हो के बेटा? बिट्टू नी भोड़ी भटाक आंखों में खुशी ने उत्तेजना भरया हता। आजे 4 दिवस पछी मम्मी हॉस्पिटल थी घरे आवानी हती। ए देखाय बेटा, जो ए एम्ब्युलेंस आवी, मम्मा मम्मा करतो बिट्टू राजीना रेड थई गयो। ज्यारथी कोरोनाना कमूरता बैठा हता, क्रीना अने केवल वच्चे बहस चालू थई गई हती के बिट्टू ने अहींया घरे राखवो के मम्मीना घरे मूकी आवो। जो केवल हूँ हॉस्पिटलमांथी आवुं छुं, तेथी तने डर लागे छे के क्यांक बिट्टू ने कहीं, तो चालने एने मम्मी ने त्यां मूकी दईए। क्रीनानी वात कापतो तरत केवल बोली उठ्यो, एना करता तू ज रजा पर उतरी जातो, आ थोड़ी चढ़ती रजाओ तो हशे ज ने, बीजी LW भी मूकी देजे, एमां शुं छे वड़ी? क्रीना चूप थई जती। बने तेटला संयत स्वरे ते केवलने समझावा मथती। केवल એ દર્દીઓ જીવવા માટે જે રીતે ઝઝૂમે છે ને, એમની હાલત તું જુએ ને, એમની આંખોમાં જાણે એક આજીજી હોય છે કે અમને છોડી ના દેશો। એમની મનોદશાનો ખ્યાલ ઘરે સલામત રહેનારાને ન જ આવી શકે। ચર્ચા હજી ચાલત, પણ બિટ્ટુના રડવાના અવાજથી તે આટોપાઈ ગઈ। રોજ ઝાંપો ખખડતા જ બિટ્ટુ મમ્મી મમ્મી કહેતો દોડતો ને કેવલ એને ખેંચી લેતો। આજે પણ ક્રીના સીધી બાથરૂમમાં ગઈ, સંપૂર્ણ સેનિટાઈઝ થઈને જમવા બેઠી। બિટ્ટુ ચૂપચાપ ખોડામાં આવી બેસી ગયો। મોંમાં કોડીઓ મૂકવા જાય ત્યાં જ, ક્રીના તું આમ આખો દિવસ કોરોના પેશન્ટ વચ્ચે રહીને આવે છે તો તને અમારી ચિંતા નથી થતી? કોડીઓ અધ્ધર જ રહી ગયો। ક્રીના બોલી, કેવલ હું એકલી નથી ત્યાં, મારા જેવી અનેક નર્સો છે, કેટલા ડોક્ટર્સ છે, અને અને બધાના ફેમિલી તો છે જ ને, અમે પૂરતી કાળજી રાખીએ છીએ, અને એ કોરોના પેશન્ટના તો સગા ગણો કે વાલા અમે જ ને, નથી કોઈ એમની સાથે હોતું કે નથી કોઈની હૂંફ એમના સુધી પહોંચતી। અરે સ્વજનનો અંતિમ સ્પર્શ પણ નસીબ નથી થતો તેમને કેવલ? ક્રીના, આ બધી ફિલોસોફી છે ને આ પુસ્તકોમાં સારી લાગે, પણ આ સેવા દયા પ્રેમ ને કાળજીની શરૂઆત પહેલાં ઘરમાંથી કરો, પછી બહાર। ચેરિટી બિગિન્સ એટ હોમ, સમજ્યા? રોજે રોજ હોસ્પિટલમાં કંઈક અમંગળ ઘટના ઘટતી। અઠવાડિયાથી જેની સારવાર કરતા હોઈએ તે જગ્યા અચાનક ખાલી થાય ને પાછી ભરાઈ પણ જાય। નાના મોટા જુવાન કોરોનાના કોપનો ભોગ બનતા, દુઃખ ભય શોકને આક્રંદથી હોસ્પિટલનો કણે કણ કાંપી ઉઠતો। ડોક્ટર્સ અને નર્સિસ આમથી તેમ દોડા દોડ કરતા રહેતા। આવા બોજલ અને ગમગીન વાતાવરણમાં યંત્રવત તે ઘરે પહોંચી સેનિટાઈઝ થઈ પેટ ભાડું માંગતું હતું, પણ મન જાણે સ્વિચ ઓફ હતું, નથી જમવું કરતી પલંગમાં આડી પડી। ત્યાં જ મોબાઈલ બાજુમાં મૂકી કેવલ બોલ્યો, ક્રીના મેં આખો દિવસ વિચાર્યું, તને તારા દીકરાના રડતા ચહેરા કરતાં એ પેશન્ટના ઉદાસ ચહેરાની વધારે ચિંતા હોય તો તું તારી મમ્મીને ત્યાંથી જ અપડાઉન કરજે ને, તને નજીક પણ પડશે, ને હા, બિટ્ટુ પણ ભલે થોડા દિવસ તારી મમ્મી સાથે રહે, પણ હા કેવલ, પણ તમારે જમવાનું શું ને આ ઘરનું ધ્યાન, એ બધી ચિંતા તું છોડ, હું મોટી બહેનને ત્યાં જવાનું છું, અમે તને તો મારા કરતાં તારી નોકરી જ વધુ વાલી છે ને। કેવલ સાથે કોઈ જીભાજોડી કરવાની માનસિક હાલતમાં ક્રીના હતી જ નહીં। તેના શબ્દોના ડામ એણે સહી લીધા ને સમજી ગઈ કે નિર્ણય લેવાઈ ચૂક્યો છે, તો યહી સહી। બેગ લઈ મમ્મીને ત્યાં પહોંચી તો
આવ આવ બેટા, તારે તો ડ્યુટી ઓફ નહીં હોય નહીં? તો પછી મમ્મી કાલથી નાઇટ શિફ્ટ છે, અહીંથી નજીક પડે ને, ને બિટ્ટુ નહીં થોડું તારું વાલ મળે, કહેતી તે પોતાના રૂમમાં જતી રહી. મમ્મી હોશે હોશે તેને ભાવતી વાનગીઓનું ટિફિન ભરી આપતી. પણ કોરોના પેશન્ટથી ઉભરાતા વોર્ડ, જીવનનો જંગ હારી જતા બેબસ દર્દીઓની વધતી સંખ્યા ને વારે વારે મનને દજાડતા કેવલના કવેણ કોળીઓ ગળે ઉતરતો જ નહોતો. તેની ખાસ ફ્રેન્ડ શીલા આગળ આજે તો બોલી જ જવાયું. જોને શીલા, 15 દિવસ થયા, અમારી ભાડ પણ નથી કાઢી કેવલે, મારો વાંક શું? મારા પપ્પાનું સ્વપ્ન મને નર્સ બનાવવાનું, પતિનું સ્વપ્ન મને નોકરી છોડાવવાનું, મારું સ્વપ્ન મારી પસંદ, એનો કોઈ અર્થ જ નહીં. નોકરી કરવી મારી જીદ નથી શીલા, સેવા કરવી મારી ફરજ સાથે મારો ધર્મ પણ છે. બોલતા બોલતા ક્રીના ટેકો લઈ બેસી પડી. શું થાય છે તને ક્રીના, તબિયત તો સારી છે ને? કપાળે હાથ મૂકતા શીલા બોલી, અરે તને તો તાવ છે. તન અને મન બંને તરફ તારી આ લાપરવાહીનું પરિણામ છે, ચાલ મારી સાથે, કહેતા તે ક્રીનાને ડોક્ટર પાસે ખેંચી ગઈ. ચેકઅપ, રિપોર્ટ ને અંતે ક્રીના 4-1 દિવસ એડમિટ થવું જ પડશે એમ ડોક્ટરે કહ્યું. ત્યારે ક્રીનાને મમ્મીને આ વાત કેમ કહેવી તેની ચિંતા પેઠી. પણ શીલાએ એ પણ સરળ કરી દીધું એક ફોન દ્વારા. આંટી, કોરોનાના પેશન્ટની સંખ્યા વધી ગઈ છે ને, તે અમારે 4-1 દિવસ અહીં જ રહેવું પડશે, તમે બિટ્ટુને સંભાળજો હો, કહી ક્રીનાની મમ્મીને સમજાવી દીધા. તે રાત્રે મમ્મી ના આવતા બિટ્ટુ ખૂબ રડ્યો. નાનીએ જમાઈને ફોન પણ કર્યો, આ તમારી દીકરી ત્યાં દયાની દેવી બનીને બેઠી છે, એને કોને ઘેર આવે, દીકરાને સંભાળે, મને કેમ ફોન કરો છો, એમ કહીને ફોન મૂકી દીધો. આજે 4 દિવસ પૂરા થયા હતા. બિટ્ટુ થનગન તો હતો, મમ્મી આવવાની હતી ને એમ્બ્યુલન્સ આવી, પણ ક્રીનાને લઈને નહીં, તેના મમ્મીને લઈ જવા. હોસ્પિટલના પ્રાંગણમાં સેવાયજ્ઞમાં સ્વયંની આહુતિ આપી દેનાર શહીદ પુત્રીને તેઓ જોઈ જ રહ્યા. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, શબ્દો ડૂસકામાં તણાઈ ગયા. નતમસ્તક ઊભેલા કેવલની બાજુમાંથી સંપૂર્ણ આવરણમાં ઢંકાયેલા ક્રીનાનો નશ્વર દેહ જાણે કહેતો હતો, અગર જનાઝા ઉઠે હમારા, કસમ હૈ તુમકો ન દેના કાંધા. કેવલ તો આઈ એમ પ્રાઉડ ઓફ યુ પણ નહોતો કહી શક્યો. ક્રીનાએ સાબિત કરી દીધું હતું, જિંદગી બડી હોની ચાહીએ, લંબી નહીં. લોકડાઉનમાં બનેલી તમારા મારા ઘરની વાતો. મિત્રો, તમને આ વાર્તા ગમી હોય તો અચૂક એને શેર કરજો, કમેન્ટ કરજો, જેથી વધારે આવી વાર્તાઓ તમારા સુધી પહોંચાડવાનું પ્રોત્સાહન મળી રહે. આવું પણ થાય હો ક્ષિતિજની સાથે.